બિરસા મુંડાની જયંતિની ઉજવણીના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો અંબાજીથી ઉમરગામ સુધીના ખાસ જનજાતિ વિસ્તારના લોકોને રાજ્ય અને લોકોની વિવિધ પ્રજાલક્ષી યોજનાનો સીધો લાભ મળી રહે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવાયું રહની સૌથી વધારે મહત્વની વાત એ રહી કે રથની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો સીધો જ લાભ મળી રહે તેના માટે પ્રચાર પ્રસાર અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરવામાં આવ્યું યોજનાઓ છે એનો ઘર ઘર મિત્રો લાભ મળે છે પણ આજે એ દેશના પ્રધાનમંત્રી બન્યા અને આજે એમને પંદરમી નવેમ્બર અઢારસો પંચોતેર હજાર જન્મ થયેલો અને એ જન્મજયંતિ નિમિત્તે પૂરા દેશના આદિવાસીઓ માટે

અંદાજીત જે સ્ટ્રાઇક રેટ હતો તેમનો પંચાણું નો રહ્યો છે અને એકસો ને પાંચ બોલમાં સેન્ચુરી કોહલીએ પોતાના નામે કરી દીધી છે એકસો ને છ બોલમાં સેન્ચુરી કોહલીએ કરી દીધી છે ચોરાણું પોઈન્ટ ત્રણ ના સ્ટ્રાઇક રેટ સાથે તો तो પણ ભારતીય ટીમ પાસે સિત્તેર થી વધુ બોલ બાકી છે રમવા માટે ભારતીય ટીમ છે અંદાજીત બેતાલીસ બોલની અંદર જો ભારતીય ટીમ બીજા એશી રન કરી લે છે તો ન્યૂઝીલેન્ડ માટે મહત્વની વાત એ છે કે આ સ્કોરને ચેસ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જશે રોહિત શર્માએ જે ફાયરિંગ સ્ટાર્ટ અપાવ્યું હતું ત્યારબાદ વિરાટ કોહલી કે જેઓએ પચાસમી સેન્ચુરી મારી છે બે રન દોડીને સેન્ચરી મારી ઓલરેડી વાન સ્ટેડિયમમાં હાજર છે તેઓની હાજરીમાં તેઓએ મારી છે એ વર્લ્ડ કપ કે જયારે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી એક ટીમમાં રમી રહ્યા હતા એ વર્લ્ડ કપ ફાઈનલ વાનખેડેની જેમાં બંને તરફથી યોગદાન આપવામાં આવ્યું હતું ટીમની જીત માટે આજે સમય કે જયારે વિરાટ કોહલી એ એ રેકોર્ડ તોડ્યો છે સેન્ચુરી પચાસમી પોતાના નામે કરી છે રન મશીન વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પણ ત્યાં આગળ ઉપસ્થિતિ જોવા મળી રહી છે અનેક એવા ફિલ્મી સિતારાઓ ત્યાં ઉપસ્થિત છે અને તેઓની હાજરીમાં વિરાટ કોહલીએ પચાસમી સદી ફટકારી છે દિવાળીના વેકેશનમાં યાત્રાધામોમાં થતી ભીડને ધ્યાનમાં રાખીને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાધામ વિકાસ બોર્ડે અંબાજી સોમનાથ દ્વારકા પાવાગઢ સહિતના રાજ્યના આઠ મંદિરોને લઈને આ ટ્રસ્ટીઓ કલેક્ટરને પત્ર લખ્યો હતો જેને લઈને હવે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત તમામ લોકો તરફથી સહકાર મળી રહ્યો છે અને હવે આ જે વાત છે તે વાત તેઓ સુધી પહોંચાડવાનો જે પ્રયાસ હતો તે કરવામાં આવી રહ્યો છે સૌથી વધારે મહત્વની વાત વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે જેની પણ વાત અહીંયા આગળ કરવામાં આવી છે નાના બાળકો વૃદ્ધો સિનિયર સિટીજનો એના માટે અલગથી શક્ય હોય ત્યાં સુધી લાઇન કરવી એમના માટે કોઈ વ્હીલ ચેરની વ્યવસ્થા કે આ જે કંઈ કરવાની જરૂર છે એ પણ કરવા માટે અમે યાત્રાધામ તરફથી સરકારના એક વિભાગ તરફથી સ્થાનિક તંત્રને જે તે ટ્રસ્ટને અમે સૂચનાઓ આપી છે મહેસાણાના વિજાપુર હિંમતનગર હાઇવે પર આવેલું તિરુપતિ નેચરલ પાર્ક પ્રવાસીઓથી ઉભરાયું દિવાળીના તહેવારને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી વાતાવરણનો લ્હાવો લેવા પહોંચ્યા એક જ દિવસમાં બાર હજાર જેટલા લોકો તિરુપતિ નેચરલ પાર્કની મુલાકાત લીધી બનાસકાંઠાના જિલ્લામાં બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના તહેવારમાં ઘોડા દોડાવીને દીપોત્સવ મનાવવામાં આવે છે એ રાજ્યનું એકમાત્ર માત્ર એવું ગામ છે સળંગ દિવસ થાય છે અહીં કોઈ સ્પર્ધા નથી થતી પરંતુ ધાર્મિક પરંપરાના ભાગરૂપે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે દરમિયાન બુકોલી સહિત આસપાસના પચીસ થી પણ વધુ ગામના લોકો ઘોડા દોડાવવા માટે આવે છે અને અહીં પાંચ દિવસ સુધી મેળા જેવો માહોલ સર્જાય છે કાંકરેજ તાલુકાના બુકોલી ગામમાં વર્ષો જૂનું કોટિયાવીરનું મંદિર આવેલું છે ગામમાં આવેલા કોટિયાવીર દાદા પ્રત્યેની આસ્થા સાથે ગામના લોકો પાંચ દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે અંદાજે સો થી વધારે ઘોડે સવાર સામેલ થાય છે આ કોઈ સ્પર્ધા માટે નહીં પરંતુ કોટિયા વીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ ઉજવાય છે છેલ્લા વીસ થી વધુ વર્ષથી લોકો આવતા હતા પરંતુ આ પરંપરા જે છે તે બસો વર્ષ જૂની છે બસો વર્ષથી પરંપરાગત આ ગામમાં ભરાતા મેળાની એવી લોકવાયકા છે કે કોટડીયા વીર દાદા ગોચરમાં ચરતી ગાયોની વહારે આવ્યા હતા અને તેમને ઘોડાઓનો શોખ હતો માન્યતા છે કે વર્ષો પહેલા ગામના નાગરિકોને રાત્રે ઘોડાના પગલાનો અવાજ સંભળાયો હતો ગ્રામજનો દાદા પાસે ગયા અને દાદાને કહ્યું કે આપને ઘોડાનો શોખ છે તો ગામ લોકો ઘોડા દોડાવશે બસ ત્યારથી ગામમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઘોડા દોડાવવામાં આવે છે અહીંયા અમારે બુકોલી મુકામે લગભગ અંદાજે બસો વર્ષ પહેલાંનો ઇતિહાસ છે કે અહીં ઘોડાનો અવાજ આવતો અને તેઓ વીરદાદાનું મુકામ હતું એ જૂના વખતનું તેઓ રાજસ્થાનથી એમને મસ્તક પડ્યું અને બુકોલી મુકામે એ એમનો ધડ પૂજાય છે તો પરંપરાગત એમનો ચમત્કારના કારણે અહીંયા ઘોડાનો મૃત રાખવામાં આવે છે અને અંદાજે લગભગ બસોથી અઢીસો ઘોડા પાંચ દિવસનો રેસ રાખવામાં આવેલ છે બુકોલી મુકામે પરંપરા આખા ગ્રામજનો સમસ્ત બધું રાખવામાં આવેલું હોય છે ઘોડાનો અવાજ આવતા મંદિરમાં પાછળ ટેકરો છે એમાં પણ અવાજ આવતો એ મારા જૂના વડીરા પછી વડીરા ઘંટીયાથી ઇતિહાસ રાખ્યો એનું એમાં પરિણામ ધનતેરસના દિવસથી બી જુદી અશ્વ દોડ આ ગામમાં ધનતેરસથી ચાલુ થાય છે પાંચ દિવસ પૂજી આ ગામમાં મોટામાં મોટો ઉત્સવ થાય છે બુકુલી ગામમાં ત્યાં લોકો બહારની પબ્લિક બહુ આવે છે પંદર થી વીસ ગામડા આજુબાજુના અહીંયા જોવા આવે છે

બુકોલી ગામે દિવાળીના પર્વ નિમિત્તે પાંચ દિવસ દરમિયાન ગામના ચોરે ઢોલ નગારા વગાડવામાં આવે છે જેના અવાજથી ઘોડેસવાર અને ગામના લોકો એકઠા થવા લાગે છે ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોને ઘોડેસવાર કોટિયાવીરના મંદિરે પ્રાર્થના અર્ચના કરવા જાય છે મંદિરે દર્શન કર્યા બાદ બપોરના સમયે ઘોડાની રેસ માટેના રસ્તા પર બંને બાજુમાં લોકો ગોઠવાઈ જાય છે અને ઢોલ નગારા ચાલુ થાય છે ઘોડાઓને પ્રસ્થાન કરાવવાની જગ્યાએથી બે બે હરોળમાં ઘોડે સવારો એકબીજાના હાથ પકડીને ઘોડા ચાલુ કરે છે બુકોલી ગામે યોજાતી અશ્વ દોડમાં આજુબાજુના પચીસ ગામના ઘોડેસવારો જોડાય છે અને આ ઘોડે સવારો કરતબ બતાવે છે વર્ષોથી ચાલતા મેળામાં આજ દિન સુધી કોઈ જ અછનીય ઘટના બની નથી ત્યારે આ અશ્વદોડ સ્પર્ધામાં પણ લોકો બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ જોવા માટે ઉમટી પડ્યા છે અમારું સ્થાન પહેલાં બસો વર્ષ પહેલાં અમારો ફૂલ પરિવાર બધા અહીંયા જ રહેતા હતા અમે દર વર્ષે નવા વર્ષની શરૂઆત કુટડિયા વિના મંદિર મંદિરના દર્શન કરીને કરીએ છીએ સાથે સાથે અહીંયા પરંપરા મુજબ ઘોડા દોડે છે તેના દર્શન કરીએ છીએ અને કુટડિયાવીર કુટડિયા વિના મંદિરે જે પણ કંઈ આવે છે જે દિલથી જે મનોકામના પૂર્ણ જે મનોકામના હોય છે તે કુટડિયાવીર એની મનોકામના પૂર્ણ કરે છે કોઈ જગ્યાએ પાંચ દિવસ સુધી અશ્વદોળ હોતી નથી પરંતુ અમારા વીરદાદાના સાનિધ્યમાં દર વર્ષે પાંચ દિવસ અશ્વદોડની હરીફાઈ હોય છે દૂર દૂરના પચીસ થી ત્રીસ ગામોના લોકો અશ્વ લઈ લઈને અહીં આવે છે અને અશ્વદોડ સ્પર્ધા રાખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠાના અદરણીયાણા વડગામમાં સહિતના ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવાની એકસો વર્ષ જૂની પરંપરા છે રાજા રજવાડાના પ્રાચીન સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોશાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડી લગાવે છે ગોવાળો સાથે ગાયો દોડાવી એ ગામમાં બેસતા વર્ષોથી સૌથી મોટું આકર્ષણ છે બેસતા વર્ષે ત્રણ થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવા સાથે દોડાવવામાં આવે છે ગામની મહિલાઓ પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એકબીજાના ઘરે નવા વર્ષની શુભકામના પાઠવે છે આ પ્રથા પાટડી તાલુકાના વડગામધામા જેવા ગામોમાં પણ જોવા મળે છે ગામના ચાર રસ્તા અને બજારમાં પણ એકબીજાને મળવાની પ્રથા છે જેને રામ રામ કર્યા એવું કહેવામાં આવે છે ત્યારબાદ સવારે દસ વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થાય છે हजारों साल से हमारे गांव आदरिया की हमारा गांव जो है आज के दिन पूरा गांव एक जगह पर एकत्र होता है और एकत्र होने के बाद गांव गांव की जितनी भी कोई भी समस्या है इस समस्या का निवार निवारण करने के लिए हल करने के लिए वो यहाँ एकत्र होता है और गांव की हर एक समस्या का वहाँ समाधान होता है और समस्या का समाधान होने के बाद पूरा गांव एक साथ मिलकर गांव के मस्टिन के पास बादर में जाते हैं और वहां पर गायों को पहले जब पहले के जमाने में जब घोड़े रहते थे तब घोड़े और भी दौड़ते थे आज सिर्फ गाय दौड़ती है और उसके पीछे की मान्यता ये है कि ये जो गाय दौड़ती है उसके पैरों की जो रज है वो उसकी जो धूल है वो धूल उड़ के गांव पर जाती है तो गांव में सुखाकारी आरोग्य और धन संपत्ति बढ़ती है